સુરતના ડિંડોલી વિસ્તારમાં કાળજું કંપાવી નાખે તેવી ઘટના બની છે। સંતોક પાર્ક સોસાયટીમાં ચોથા માળેથી બાળક પટકાયું હતું। રમતા રમતા નીચે પટકાતા બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયું હતું। હોસ્પિટલમાં બાળકનું 12 કલાકની સારવાર બાદ મોત થયું છે। ઉલ્લેખનીય છે કે બાળક ક્યાં રમી રહ્યું છે તેની કાળજી જો ન રાખવામાં આવે તો કેવી દુર્ઘટના ઘટી શકે છે, જે આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો। બાળક નીચે પડી ગયું હતું। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ધ્રુવ પાસેથી। ધ્રુવ, માતા પિતા માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે, કારણ કે તેમના બાળકનું જો ધ્યાન તેઓ ન રાખતા હોય તો કેવી હાલત થાય આ દ્રશ્યોમાં જોઈ શકાય છે। બિલકુલ સાચી વાત છે મિથુન, સુરતના ડિંડોલી વિસ્તારની આ ઘટના કદાચ આજના તમામ મા બાપ માટે એક લાલબત્તી સમાન કિસ્સો બનીને ઉભરી આવી છે। બાળક રમતા હોય છે, ક્યાં રમતા હોય છે, કઈ રીતે રમતા હોય છે, તે તમામ બાબતનું ધ્યાન રાખવું આજે માતા પિતા માટે ખૂબ જરૂરી બની ગયું છે। ડિંડોલી વિસ્તારમાં આવેલી આ જે સંતોષ પાર્ક સોસાયટી છે, ત્યાં ચોથા માળ પરથી એક બાળક જે છે તે નીચે પટકાયું છે, અને આ સમગ્ર ઘટનાના હસમચાવતા સીસીટીવી પણ સામે આવી હતી, જેમાં બાળકને ઉપરથી પડકાર નીચે પણ જોઈ શકાય છે। આ બાળક 12 કલાક સુધી ક્યાંક મોત સામે ઝઝૂમી પણ રહ્યું હતું। તેને તાત્કાલિક ત્યાંથી આસપાસથી લોકો દોડી આવ્યા, બધા પરિવારજનો દોડી આવ્યા અને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં પણ ખસેડ્યા હતા। પરંતુ જે છે તે આ સમયે જયારે સારવાર ચાલી રહી હતી, આ દરમિયાન 12 કલાક બાદ બાળકનું મોત થયું હોવાનું પણ હાલ જાણવા મળ્યું હતું, અને આ એક મા બાપ માટે ખૂબ જ ચોંકાવનારો અને એક લાંબતી સમય કિસ્સો છે। જી જી, આભાર ધ્રુવ માહિતી આપવા બદલ।